છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસ. વિષય પર્યાવરણ આસપાસ એમાં જોઈશું પ્રકરણ 9. અગાઉ પિરિયડ દરમિયાન, લેક્ચર દરમિયાન આપણે પ્રકરણ 8 સુધી ભણી ગયા હતા. પ્રકરણ 8 સુધી ભણી ગયા, તેનું હોમવર્ક પણ આપણે કર્યું, તેનો અભ્યાસ પણ આપણે કર્યો. હવે આજે જોઈશું પ્રકરણ 9, બદલાતા કુટુંબો. કુટુંબો એટલે ખબર છે ને, કુટુંબ એટલે આખું ફેમિલી, જેમાં મમ્મી, પપ્પા, દાદા, દાદી, કાકા, કાકી, માં, ફોઈ, પછી પિતરાઈ, ભાઈ, બહેન વગેરે બધા એકસાથે એક જ ઘરમાં રહેતા હોય, એકસાથે એક ઘરમાં રહેતા હોય એને આપણે કુટુંબ કહીશું. અથવા કાકા કાકી બીજે રહેતા હોય કોઈ કારણસર, અને આપણા ઘરમાં મમ્મી પપ્પા ને આપણે ભાઈ બહેન, એ પણ આપણું કુટુંબ જ કહેવાય. તો ચલો હવે આપણે દરેક કુટુંબ વિશે ભણીએ કે દરેકના કુટુંબમાં અલગ અલગ, તમારા કુટુંબમાં 4 હોય, તમારા ફ્રેન્ડના કુટુંબમાં 10 સભ્ય હોય, એ રીતે આપણે કુટુંબમાં શી શી ફેરફાર થાય છે. દાદા દાદી હોય, સંયુક્ત કુટુંબ, વિભક્ત કુટુંબ એટલે કે અલગ અલગ કુટુંબમાં રહેતા હોય, એ બધા વિશે આપણે જાણકારી આ પાઠ દરમિયાન મેળવીએ. તો તમે વિદ્યાર્થી મિત્રો શાંતિથી સાંભળજો. અહીં કેટલાક કુટુંબના ચિત્ર આપ્યા છે, જુઓ અહીં છે ને, આપેલા છે ને ચિત્ર. આ કુટુંબો કિરણ, સુમી અને દીપાલીના છે. કોના કોના છે? કિરણ, સુમી અને દીપાલીના. આ ચિત્રોને આધારે વિચારો અને જાણકારી મેળવો. હવે દરેક કુટુંબમાં શું હોય, અલગ અલગ સભ્યો હોય, એના કેવી તકલીફ પડતી હોય, કેવી રીતે રહેતા, એના વિશે આપણે માહિતી મેળવીએ. હવે પહેલું કુટુંબ કોનું છે? કિરણનું. હવે આપણે પહેલાં કિરણની વાત કરીએ. ચલો તો કિરણની વાત. કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે. કિરણના કુટુંબમાં આજે બધા બહુ ખુશ છે. કેમ ખુશ છે આપણને શું ખબર? ચલો આગળ જોઈએ કેવી રીતના ખુશ છે બધા. તેની નાની બહેન જન્મી હતી. હવે તેના ઘરે એક નાની બહેન જન્મી હતી. કિરણ અને તેના પરિવાર ખુશ હતો. એટલે કેમ ખુશ હતા કિરણનું કુટુંબ આજે? કેમ કે તેના ઘરે એક નાની બહેન જન્મેલી દેખાય છે ને, એટલે બધા ખુશ હતા બહુ, કે ઘરમાં નવું સભ્ય આવ્યું એટલે બધા ખુશ હતા. જુઓ અહીં પહેલાં દવાખાને ગયા દાદા, પપ્પા, દાદી અને કિરણ, પછી એની નાની બહેન. જોઈને નાની બહેન એટલે બધા ખુશ હતા. પછી આગળ શું થયું જોઈએ વિદ્યાર્થી મિત્રો. પછી શું છે, એમને દવાખાનમાંથી રજા આપી છે. ક્યાંથી? જ્યાં એની મમ્મીને એડમિટ કર્યા હતા ને, નાની બેન આવવાની હતી તો દવાખાને લઈ ગયા હતા ને, ત્યાંથી એમને રજા આપી. રજા આપીને પછી શું કરે છે? રજા આપી અને ઘરે લાવે છે. રજા આપીને ઘરે લાવે છે. એમના કિરણના કુટુંબમાં કોણ છે? દાદા છે, પછી મમ્મી, પપ્પા અને દાદી, અને પોતે કિરણ. પહેલાં કેટલા સભ્યો હતા? 1, 2, 3, 4 ને 5 સભ્યો હતા. કેટલા સભ્યો હતા? 5. હવે તેની નાની બેન આવી ગઈ તો હવે કેટલા સભ્યો થઈ ગયા? 6. ચિત્ર જુઓ અને લખો. હવે આ સવાલ જવાબ જે પૂછાયા છે એ ચિત્ર જોઈ અને આપણે એને માહિતી મેળવીશું. ચિત્ર જોઈને માહિતી મેળવીશું. કુટુંબમાં પહેલાં કેટલા હતા કિરણના કુટુંબમાં? પહેલાં સભ્યો 5, પણ હવે તેની નાની બહેન આવી ગઈ તો હવે કેટલા સભ્યો થઈ ગયા? 6. કેટલા સભ્યો થઈ ગયા? 6. કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો થયા? કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો થઈ ગયા? 6 થઈ ગયા. 6 થયા ને, કોણ કોણ? મેં તમને હમણાં ગણાવ્યા, 6 સભ્ય થઈ ગયા. પછી શું છે, ચાલો વાત કરીએ. હવે કિરણના કુટુંબમાં 6 સભ્ય થઈ ગયા. હવે તેના કુટુંબમાં 6 સભ્ય થયા તો હવે શું તકલીફ પડશે? કેવી રીતે કામ વધી જશે? કિરણનું કામ વધી જશે, દાદા દાદી મમ્મી પપ્પા દરેકનું કામ વધી જશે. કેમ? ઘરમાં નવું નાનું સદસ્ય આવી ગયું છે એટલે. શું કામ વધે એ આગળ જોઈએ. કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી છે ને, નાની બહેન. હવે તેના ઘરમાં કઈ કઈ બાબતોનો ફેરફાર થશે? હવે તો ઘરમાં નાનું બાળક આવી જાય તો કેટલી બધી બાબતોનો ફેરફાર થાય છે ને, થાય છે કે નહીં? જો એ ઘરના વડીલોએ, એ વડીલો એટલે કે દાદા દાદીને પણ નાના બાળકની દેખભાળ કરવી પડે. જ્યારે સૂતું હોય છે ત્યારે જરા પણ અવાજ ન થાય તેનું ધ્યાન રાખવું પડે છે. પછી એને સુવડાવવા માટે ગોળિયાની વ્યવસ્થા કરવી પડે છે અને ગોળી પણ યોગ્ય જગ્યા પસંદ કરવી પડે છે કે આજે ગોળી અહીં મૂકીએ, કાલે ગોળી ત્યાં મૂકીએ. તો કિરણની નાની બેનને ઊંઘ આવે ને તો ગોળિયાની પણ વ્યવસ્થિત રીતે વ્યવસ્થા કરવી પડે છે.
પછી નાના બાળકને રમવા માટે રમકડા આપવા પડે છે, પછી ન ઊંઘતું હોય તેને રમાડવાનું, એ પછી કપડાં ભીના કર્યા હોય, ખાવા પીવાનું, દરેક વસ્તુનું હવે નાના બાળકને ધ્યાન રાખવું પડે છે. તો જોઈએ આગળ, કિરણ તેના દિવસ કેવી રીતે વિતાવશે, કિરણ તેનો દિવસ કેવી રીતે વિતાવશે. કિરણ તેની બહેન સામે કાલું કાલું બોલી તેને રમાડશે, બહાર બીજા જોડે રમવા ન જતા તેની બેન સાથે રમીને સમય વિતાવશે. એની બેન કાલું કાલું બોલતી હોય તો આપણે પણ એ પણ એના જેવું એમ કાલું કાલું બોલે, એટલે પેલી નાની બેનને પણ રમવાની અને ખુશ રહેવાની ખબર મજા આવે. એને પણ તેની મમ્મી હવે કયા કયા કામ વધશે, મમ્મીને હવે કીધું ને બધાના કામ વધી જાય. તેની મમ્મીને તેની નાની પુત્રીને નવડાવવા, ધોવડાવવા, ખવડાવવા વગેરે કામ વધશે, પછી એનાથી વધારે પણ કામ વધી જાય. પછી શું છે, ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળે છે. ઘરના વડીલોને નાના બાળકની દેખભાળની જવાબદારી વધે. મેં હમણાં કહ્યું ને બાળકો, નાના બાળકને સૂવા માટે ગોળિયાની સગવડ કરવી પડે, નાના બાળકને રમવા માટે રમકડા લાવવા પડે, ઊંઘતું હોય તો અવાજ ન થાય તેનું ધ્યાન રાખવું પડે છે. નાનું બાળક આવે એટલે ઘરમાં કેટલી બધી સગવડો કરવી પડે છે અને કેટલા બધા ફેરફારો થઈ જાય છે. તો કિરણના ઘરે પણ ઘણા બધા ફેરફારો થઈ ગયા ને, તેનું નાની તેની નાની બહેન આવી ગઈ તે. પછી શું છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હો તેવા કુટુંબમાં નાનું બાળક હોય તેના જાણકારી મેળવી નીચેના પ્રશ્નના જવાબ લખો. હવે તમારી આજુબાજુ કોઈ નાનું બાળક રહેતું હોય, આ બધા મેં મારી રીતે લખ્યા છે, અહીં તમારે જાતે તમારી રીતે તમને પસંદ હોય. ચલો મારે તો બાજુમાં, મારે બાજુમાં બીજા નામના ભાઈ રહેતા હોય, તમારી બાજુમાં બીજા રહેતા હોય તો તમે એમનું પણ નામ લખી શકો છો. તમારી આસપાસ સૌથી નાનું બાળક કોના ઘરે છે? અમારે તો જય કાકાના ઘરે. તમે જે નામ આવડતું જે કાકાનું નામ લખવું હોય તે લખી શકાય છે. બાળકનો જન્મ ક્યારે થયો હતો? બાળકનો જન્મ ક્યારે થયો હતો? અમારે ત્યાં તો દિવાળી વખતે થયો હતો જન્મ, દિવાળી વખતે જન્મ થયો હતો. પછી તે બાળકની ઉંમર કેટલી છે? તો તે બાળકની ઉંમર કેટલી છે દિવાળી વખતે જન્મ્યું, કે તમે જે મહિના લખવા હોય એ મહિના લખી શકો છો. અત્યારે તેની 6 મહિનાની ઉંમર છે, એ કેટલા 6 મહિના તેની ઉંમર છે. તમારે એની સાથે શું સગપણ છે? હવે આ તો મારે પિતરાઈ હતા એટલે મેં પિતરાઈ ભાઈ બહેન જેવું સંબંધ છે. પછી તમારે જો ફ્રેન્ડ હોય કે ગમે તે હોય એ સંબંધ લખી શકાય, અથવા પડોશી પણ લખી શકાય છે. બાળકનો જન્મ ક્યાં થયો હતો? ક્યાં થયો હતો? પ્રસૂતિ ગૃહ, એટલે કે જ્યાં નાના બાળકોનો જન્મ થતો હોય એ પ્રસૂતિ ગૃહમાં થયો હતો. હવે બાળક જન્મ્યું છે એને શું છે? આગળ સવાલ પૂછ્યો છે, બાળકને દાંત છે? ના, એને દાંત નથી, બાળકને દાંત નથી. પછી બાળકની મમ્મી શું ખવડાવે છે? બાળકની જે પેલું નાનું નાનું હતું એને સીધું કંઈ રોટલી શાક દાળ ભાત તો ખવડાવાય નહીં, મમ્મીનું દૂધ, ફળોનો રસ, મગ અને દાળની રાબ વગેરે ખવડાવીએ છીએ. આ બધા જવાબ તમે તમારી રીતે પણ લખી શકો છો અને મેં લખ્યા છે એમ પણ લખી શકો છો. તે બાળકનું ચિત્ર દોરો અને ફોટોગ્રાફ ચોંટાડો. હવે તમને ચિત્ર દોરવાનું કે ફોટોગ્રાફ ચોંટાડવાની કંઈ જરૂર નથી. પડોશીના છોકરાનું કે તમારો પિતરાઈનો કોઈનો બી ફોટો અહીં ચીપકાવો કે લેસન દરમિયાન પણ કરવાની જરૂર નથી. હવે આગળ આપણે કોનું જોયું હતું? કિરણનું. કિરણના કુટુંબમાં નાની બેન આવી તો એના ઘરે કેવા ફેરફાર થઈ ગયા, એને રમાડવાનું, ખવડાવવા, પીવડાવવા, નવડાવવા, ધોવડાવવા, સુવડાવવા, બધી રીતે અલગ અલગ ફેરફાર થઈ ગયા હતા. હવે કોનું કુટુંબની વાત આવી? સુમીના. કોને? સુમીના. પાઠ દરમિયાન સુમી, કિરણ અને ત્રીજી ફ્રેન્ડ કઈ? દીપાલી. દીપાલીના કુટુંબ વિશે આપણે જાણકારી મેળવવાની છે. તો હવે આ કયાના આવી વાત? સુમીના કુટુંબ વિશે વાત આવી છે. ચલો હવે સુમીના કુટુંબ વિશે જાણકારી મેળવીએ. સુમીના વાત, સુમીના પિતાજી સરકારી નોકરીમાં હતા. ક્યાં હતા? સરકારી નોકરીમાં હતા. તેમની બઢતી મળી, બઢતી મળી એટલે કે જે પોસ્ટ ઉપર હતા એનાથી આગળ વધી ગઈ, બદલી પણ થઈ. હવે બઢતી મળી એટલે સારી એવી પોસ્ટ મળી, એટલે હવે એ જ્યાં રહેતા હતા એ જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું થયું. હવે આપણે સુમીના પરિવાર વિશે હવે વિચારીએ. હવે જ્યાં રહેતા હતા હવે બીજી જગ્યાએ જવાનું થાય તો શું થશે એ આપણે જોઈએ.
સુમીના પિતાજી ઓફિસેથી ઘરે આવ્યા. હવે એના પપ્પા ઘરે આવ્યા ઓફિસેથી, પિતાજી ઓફિસેથી ઘરે આવ્યા. એમણે બઢતી અને બદલીની વાત કરી. એમણે પોતાની બઢતીની અને એમ કે મને પ્રમોશન એટલે કે અગાઉ સારી એવી જે પોસ્ટ હતી એમની, એના કરતાં પણ વધારે ઊંચી પોસ્ટ ઉપર નોકરી મળી ગઈ. અને પાછી નોકરી મળી ગઈ તો એની સાથે શું થયું કે બીજી જગ્યાએ પણ જવાનું થયું. બીજી જગ્યાએ પણ જવાનું થયું, જ્યાં રહેતા હતા ત્યાંથી બીજા રાજ્ય બીજા ગામમાં જવાનું થયું. પછી શું થયું, હવે એમને કેવા કેવા ફેરફારો કરવા પડે. જો બધો સામાન પેક કરે છે ને દાદા દાદી અને સુમી, બધા સામાન પેક કરવા લાગ્યા. જે દેખાય છે ને સુમીના પિતાને બદલી થઈ, હવે નવી જગ્યાએ જવા તેઓ તૈયારીઓ કરશે. નવી જગ્યાએ જવા માટે તેમને તૈયારીઓ કરવી પડે કે નહીં, કરવી જ પડે ને. સુમીના પિતા સાથે નવા સ્થળે કોણ કોણ જશે, કોણ કોણ જશે, મમ્મી પપ્પા સુમીની સુમીનો ભાઈ અને સુમી પોતે, ચારે જણા જવાના છે. અત્યારે તો બધા ચારે જણા જવાના છે. દાદા દાદી કદાચ એમના જૂના ઘરે પણ રહેતા તો એમની જોડે પણ જઈ શકે. સુમી કેવી રીતે શાળામાં દાખલ થશે, સુમી હવે કેવી રીતે શાળામાં દાખલ થશે, પપ્પાની બદલી થવાથી એને નવી જગ્યાએ જવું પડ્યું એટલે હવે એને સ્કૂલમાં દાખલો એટલે કે નવી સ્કૂલમાં એડમિશન લેવું પડશે. તમારી શાળામાં છેલ્લે કોણે પ્રવેશ લીધો કેમ, આ તમારે જાતે લખવાનું છે. હા ભાઈ મારી શાળામાં તમારા ફ્રેન્ડનું નામ લખવાનું કેમ લીધો, કે હા ભાઈ ગામડેથી રહેવા આવ્યા છે એટલે, અથવા શાળા બીજી શાળા બદલવાથી, અથવા ત્યાં એકથી નાના વર્ગો હોવાથી, જે તમારે લખવું હોય તે રીતે. તમારા પરિવારમાં કોઈ સભ્યને કામના લીધારે બહાર ગામ જવું પડ્યું છે, હા કેમ નહીં, શહેર કે ગામડામાં જવા પડે છે ને, હા તો શું લખીશ, હા. અને ના કોઈ ગયું હોય, તમારો પરિવાર એક સાથે રહેતો હોય તો ના પણ લખી શકાય છે, હા લખી. મારી તો મારા કાકાની સરસ એવી નોકરી મળી એટલે એ બીજા ગામ જતા રહે, તો મેં તો એમ લખ્યું મારા પરિવારને કામના લીધે બહાર ગામ જવું પડ્યું છે, મારા કાકાને સારી એવી બઢતીની નોકરીમાં બઢતી મળી એટલે એમને બીજા શહેરમાં જવું પડ્યું છે. આ બે તમે જાતે લખી શકો છો, તમને જે રીતે ફાવે તે રીતે. પછી સુમીના ફેરફાર જોઈએ, સુમીના જોડે શું ફેરફાર થયા છે. જેમ કિરણના જોડે આપણે ભણ્યા ને કિરણ વિશે ફેરફારો, એમ સુમીના જીવનમાં શું ફેરફાર થયો. તમારી શાળામાં બીજા ગામ કે શહેરમાં આવેલા વિદ્યાર્થીઓ અંગે નોંધ કરો. તમારી શાળામાં કોઈ વિદ્યાર્થી નવું આવ્યું હોય, બહારથી આવ્યું, હવે એના વિશે એ ક્યાંથી આવ્યું, શા માટે આવ્યું, હવે એના વિશે આપણે માહિતી મેળવીએ. ચલો પહેલું શિષ્યક્રમ એટલે એક બે જે વિદ્યાર્થી આવ્યા હોય, બે આવ્યા હોય, ત્રણ આવ્યા હોય, એ વિદ્યાર્થીનું નામ લખીશું. ક્યાંથી આવ્યું, જે ગામથી આવ્યો હોય તે, ક્યારે આવ્યો, આ ભાઈ દિવાળીમાં આવ્યો કે ઉનાળું વેકેશન પછી આવ્યો, તેની શાળાનું નામ, તેની શાળામાં શું સારું હતું કે હા ભાઈ ત્યાં રમતનું મેદાન સારું હતું, અહીંની શાળામાં તેને નવું લાગ્યું, એને અહીંની શાળામાં તેને શું નવું લાગ્યું, નવા નવા ફ્રેન્ડ મળ્યા, પછી પ્રવૃત્તિઓ વધારે કરવી ગમી, પછી એને સ્કૂલનું ક્લબ સારું ગમ્યું, બધું જે લખવું હોય એ લખી શકાય છે. અહીં જાતે તમને આ ફાવે એમ લખજો. આગળ આપણે પહેલાં કિરણ વિશે ભણ્યા, પછી સુમી વિશે ભણ્યા. કોણા વિશે, સુમી વિશે. હવે છેલ્લે કોણ છે, દીપાલી. હવે દીપાલીના જીવન કાળ વિશે ભણીએ. દીપાલીની વાત, હવે દીપાલીની વાત કરીએ. દીપાલીના ઘરે આજે સૌ ખુશ હતા. પહેલાં કિરણનું ઘર જોયું તો કિરણના ઘેર નાની બેન આવી, સુમીને એના પપ્પાની બઢતી થઈ એટલે બહાર ગામ ગયા. હવે દીપાલીના ઘરે આજે શું છે, તે બધા ખુશ ખુશ છે. ચલો જોઈએ તો બધા આનંદ કરે છે, બધા આનંદ કરે છે, કેવી વાત, મજા નહીં હશે કંઈક, એટલે જ બધા આનંદ કરતા હશે ને. દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે. શું છે, દીપાલીના ઘરે એના કાકાના છોકરાના લગ્ન છે, એના પિતરાય ભાઈના લગ્ન છે. તમે પણ કેટલાય લગ્ન જોયા હશે, આપણે તો ઘણા બધા લગ્ન જોયા છે. આ લગ્ન અંગે ચિત્ર જુઓ અને ચર્ચા કરો. આ લગ્ન વિશેની માહિતી છે, લગ્ન વિશેનું બતાવ્યું છે. તો જુઓ પહેલાં શું કરે છે, લગ્ન કરતા હોય છે ને એ રીતેની માહિતી આપેલી છે. પહેલાં પૂજાપાઠ કર્યા, પછી ફેરા ફર્યા, પછી એમના ઘરે લઈ જઈને જમણવાર હોય એ કર્યો, મહેંદી મૂકેવાનું છે આ, અને આ છેલ્લે લગ્ન પછી વિદાયનું છે. લગ્ન પછી વિદાયનું ડોલીમાં બેસાડીને લઈ જાય છે ને, આ ફેરા ફરતા, સાત ફેરા ફરે છે એ છે. પછી આ બધા નાની મોટી રસમ કરે છે એ,
આ લગ્ન કરતા હોય છે, ત્યાં લગ્નમાં મંડપમાં બેસીને વિધિ કરતા હોય છે, એ પછી બધી સખીઓ જોડે બેસીને મહેંદી કરતા હોય, મહેંદી મૂકતા હોય છે ને, લગ્ન જે છોકરીને કરવાને એના હાથમાં મહેંદી કરેલ હોય છે ને, એ વિશેનું ચિત્ર છે. દરેક કુટુંબ દરેક સમાજમાં અલગ અલગ રિવાજો હોય છે. હવે દિપાલીના કુટુંબમાં એટલે કે દિપાલીને કેવી રીતે શું છે ફેરફાર એ આપણે જોઈએ. શું કીધું છે ચલો જોઈએ. દિપાલીના કાકાના દીકરાના લગ્ન થયા, હવે દિપાલીના ઘરમાં શું ફેરફાર થશે. જેમ કિરણને ઘરે નાની બેન આવી ગઈ બરાબર, તો એના ઘરમાં કેટલા ફેરફાર થયા, એને સુવડાવવા ખવડાવવા પીવડાવવા. એ જ રીતે હવે સુમીના પણ બળતી થઈ એના પપ્પાની, એટલે પછી બહારગામ ગયા એટલે એમને પાછું નવું ઘર, નવી સ્કૂલ, બધી નવા ફ્રેન્ડ, નવા પડોશી એવું બધું બનાવવાનું થયું. તો હવે દીપાલીના ઘરે પાછું એના કાકાના લગ્ન થયા, કાકાના દીકરાના પિતરાઈભાઈના, તો એના ઘરે કોણ આવ્યું, કાકાના ઘરે પિતરાઈભાઈના લગ્ન થયા એટલે એમના જોડે ભાભી આવી, પિતરાઈભાઈ જોડે. એટલે ભાભી વિશે શું ફેરફાર થયા, દીપાલીને નવી ભાભી આવી, પછી દીપાલીના કાકીને ભાભીના કારણે શું થશે, કામમાં રાહત મળશે કે હા ભાઈ ચલો થોડું કામમાં એક વધારે સભ્ય હોય એમ, કામ ઓછું મળે એ રીતે. દીકરી સાસરી જાય ત્યારે તેના પિતાના ઘરે કેવું પરિવર્તન થશે, કેવું પરિવર્તન થાય, તેમના પપ્પાનું ઘર તો ખાલી ખાલી થઈ જાય અને બધાને તેની ખૂબ જ યાદ આવે અને દીકરી જે કામ કરતી હવે એ બીજાએ કામ કરવા પડશે અથવા પિતાએ જાતે કરવા પડશે. જો ઘરે કોઈ હોય ના તો મમ્મી પપ્પા જોડે રહેતી હોય તો પછી ઘરના વડીલોએ પણ એ કામ લઈ લેવું પડે છે. તો શું કહીશું આપણે, દીકરી પરણીને સાસરી જાય ત્યારે તેના પિતાને ઘરમાં બધાને તેની ખૂબ જ યાદ આવે, તેમના ઘરનો એક સભ્ય ઓછો થઈ જાય, દીકરીની વિદાયથી તેના માતા પિતાને એકલતા લાગે, તેના કારણે કામની ખોટ ખોટ થાય. દીકરી કરતી હતી તે કામ હવે બીજાએ કે પિતાએ જાતે કરવાના રહેશે. હવે આગળ જોઈએ, તમારા માતા કે કાકી સાથે વાત કરી પૂછો, આ તમારે જાતે કરવાનું રહેશે. તેઓ લગ્ન કરતા હતા તે પહેલાં ક્યાં રહેતા હતા, મમ્મી પપ્પાએ આ મમ્મી પપ્પાના લગ્ન થયા એ પહેલાં મમ્મી, પછી કાકા કાકીના લગ્ન થયા ત્યારે કાકી, એ બધા ક્યાં રહેતા હતા, તેઓ લગ્ન પહેલાં પોતાના માતા પિતાને ઘરે રહેતા હતા. તે સમયે તેમના કુટુંબમાં કયા કયા સભ્યો, તો હવે તેમના કુટુંબમાં તમામ મામાના ઘરે જે જે સભ્યો હોય એ લખવાનું. તે સમયે તેમના કુટુંબમાં કયા કયા સભ્યો હતા એ તમારે મામાના ઘર વિશે લખવાનું. તમારા કુટુંબમાં છેલ્લે કોના લગ્ન થયા, તમારા કુટુંબમાં જેના લગ્ન થયા હોય પરિવારમાં કાકાના ફોઈના જેના લગ્ન થયા હોય એ વિશે લખવાનું. લગ્ન પ્રસંગે ભોજનમાં શું બનાવવામાં આવ્યું હતું, મોઢામાં પાણી છૂટી જાય એટલી બધી વાનગીઓ બનાવવામાં આવી હતી. દાળ ભાત શાક કઠોળ પાપડ કચુંબર અથાણા રાયતા ભજીયા પૂરી મોહનથાળ કેનીનો રસ બરફી જલેબી લખીશું, જે તમને લખવું હોય તે લખી શકાય છે. જાતે કરવાનું છે, તમારા મિત્રો સાથે વાત કરો અને તેમના કુટુંબમાં લગ્ન દરમિયાન શું શું કરવામાં આવ્યું હતું તે વિશે લખવાનું. અહીં પણ તમારે જાતે લખવાનું જ રહેશે, પણ મેં લખેલ છે. હવે તમે કોઈ ફ્રેન્ડના લગ્નમાં ગયા હોય, હવે એટલે કે એમના કુટુંબમાં લગ્ન, ફ્રેન્ડના કુટુંબ હોય, એમના પિતરાય કાકા ફોઈ કોઈના લગ્નમાં ગયા હોય તો એ ત્યાં કેવું હતું એ જોવાનું છે. વર અને કન્યાએ કેવા કપડાં પહેરે, દરેક જગ્યાએ વર કન્યાના જેવો સમાજ હોય, જેવું કુટુંબ હોય એ રીતે કપડાં પહેરવેશ હોય છે. વરે શેરવાની, ચૂડીદાર, પાયજામો અને પાઘડી સાપો પહેરેલ, જ્યારે કન્યાએ પાનેતર, બ્લાઉઝ અને ચણિયો પહેરેલો અને માથા ઉપર મોડ નાખી, માથા ઉપર બીજી સાડી મૂકવા જેવું એવું મોડ આવે છે એ મૂકે. પછી લગ્નમાં કેવા ગીતો અને નૃત્યો કરવામાં આવતા હતા, કન્યાના વિદાય વખતે પ્રચલિત ગીતો ગાતા હતા. પછી જાનૈયાઓ જ્યારે લગ્ન મંડપમાં આવે છે તો એમની જાન સાથે આવે છે, ત્યારે ડીઝેન વીજે બધું લઈને આવે છે, ત્યારે કેવા આધુનિક નૃત્યો અને નૃત્ય અને ડાન્સ કરતા હતા. જે સમાજમાં જે રીતે આવતું હોય એ લખી શકવાનું, જાતે લખવાનું. તમે ગયેલ લગ્ન પ્રસંગમાં તમે શું શું જોયું, અહીં તમે જમવાની વસ્તુઓ પણ લખી શકો. પછી શું કહેવાય, મોટા ટેબલો હતા, બહુ મોટો મંડપ બાંધેલો હતો, પછી મહારાજો મહારાજ હતા બધા, એ લગ્ન વિધિ વિશે બોલતા હતા. પછી જે ફ્રેન્ડ્સ આવ્યા હતા, મિત્રો આવ્યા હતા, એ સરસ સરસ ભેટ સોગાદો લાવ્યા હતા. પછી ભોજન સમારંભ હતો, ભોજન હતું ત્યાં મોટા ટેબલો, ડાઇનિંગ ટેબલ જેવા ગોળ ટેબલો ગોઠવી, ખુરશીઓ હતી, જમવાની પણ સરસ વ્યવસ્થા હતી, એ વિશે લખી શકાય છે. તો આપણે કિરણ, સુમી અને દીપાલીના વિશે જોયું ને,
કુટુંબોની અલગ અલગ કારણોથી થયેલ ફેરફાર જોઈએ. કિરણનગરે શું ફેરફાર હતો? નાની બેન આવી. સુમીના ઘરે પપ્પાની બળતી થઈ. દીપાલીના ઘરે કાકાના દીકરાના લગ્ન થયા. ભાભી આવવાના કારણે ફેરફાર થયા. આ ફેરફારો માટેના કારણો લખો. ચલો મેં હમણાં જવાબ તો આપી દીધો. કિરણના કુટુંબમાં નાની બહેનની જન્મ ખુશી થવાથી બદલાવ આવ્યો. તો કિરણના ઘરે શું થયું? તો બદલાવ શાના કારણે આવ્યો? એની નાની બહેન આવી એટલે એના કુટુંબમાં, એના ફેમિલીમાં બદલાવ આવી ગયો. જે રીતે એ લોકો પહેલાં રહેતા હતા, જે રીતે એમનો વર્તાવ બધું હતું, એ બધું બદલાઈ જાય અને આખું કુટુંબ ફેરફાર થઈ જાય. એ જ રીતે આપણે ત્રણે ફ્રેન્ડોના કુટુંબ વિશે ભણ્યા. હવે સુમીના કુટુંબમાં શું ફેરફાર આવ્યો? કેમ પિતાજીની બદલી અને બીજા શહેરના વાતાવરણમાં સેટ થવાની મૂંઝવણથી બદલાવ. હવે આપણે ગમે ત્યાં હોય, આપણે સ્કૂલ બદલીએ કે ગમે તે બદલીએ, તો આપણે અહીંથી ગામડે જઈએ છીએ તો એ એક બે દિવસ આપણને એવું લાગે છે, મૂંઝવણભર્યું વાતાવરણ. દીપાલીના કુટુંબમાં હમણાં જ કીધું આપણે લગ્ન વિશે, કાકાના દીકરાના લગ્ન થવાથી નવવધુના આગમન અને લગ્ન પ્રસંગ માણવાથી ખુશાલીનો બદલાવ આવ્યો. એમના ઘરે પણ ખુશાલીનો બદલાવ આવ્યો. કિરણના ઘરે પણ ખુશ ખુશ હતા, પરંતુ સુમીને ત્યાં મૂંઝવણ હતી. એને બીજા શહેરમાં બીજા ફ્રેન્ડ બધું બનાવવાની એને મૂંઝવણ હતી. કુટુંબમાં ફેરફાર આ સિવાય કયા કારણોથી? હવે એવું જરૂરી નથી કે લગ્નથી, પછી બાર બાદ એના સિવાય પણ ફેરફાર થઈ શકે છે. કોઈ સભ્યને નવી નોકરી મળવાથી, કુટુંબથી છૂટા પડવાથી, કોઈ સભ્યનું મૃત્યુ થવાથી, આર્થિક સદ્ધરતા વધવાથી અથવા વિશાળ ઘરમાં રહેવા જવાથી, ઘર બદલવાથી પણ કુટુંબ, એક મોટું કુટુંબ હોય તો એના અલગ અલગ કુટુંબ થઈ જાય છે. ત્રણ વડીલો સાથે વાતો કરી. એક તમારા કુટુંબમાંથી, એક તમારા મિત્રના કુટુંબમાંથી અને એક તમારા પડોશીના કુટુંબમાંથી, એના વિગતો આ કોષ્ટકમાં ભરવાની છે. શું કીધું છે? કુટુંબમાં એ છેલ્લા કેટલા વર્ષોથી રહે છે, તમારું કુટુંબ બે ત્રણ વર્ષથી, તમારા મિત્રનું કુટુંબ જેટલા વર્ષ, તમારા પડોશીનું કુટુંબ, તમારે આશરે એટલા વર્ષ લખવાના. અહીં આવ્યા ત્યાં પહેલાં ક્યાં રહેતા તમે? ગામડેથી કે મિત્રો ગામડેથી કે આવ્યા કે બીજા શહેરથી આવ્યા, એ તમારા કુટુંબમાં કેટલા સભ્યો છે, તમારે એટલા સભ્ય લખવાના ફ્રેન્ડના કે પડોશીમાં કેટલા સભ્યો. 10 વર્ષ પહેલાં કુટુંબમાં હા ભાઈ 5 સભ્ય હતા કે 2 સભ્ય હતા કે 4 સભ્ય હતા, નાના ભાઈ બહેન કે નાના દીકરા દીકરી કે કોઈના લગ્ન પ્રસંગ કે એવું કંઈ થયું ન હોય તો. પછી કુટુંબના છેલ્લા 10 વર્ષમાં શું ફેરફાર થયો? કે હા ભાઈ પપ્પાની બદલી થઈ, કે પછી એમના કુટુંબમાં દાદાનું અવસાન થયું, કે એ પણ લખી શકાય. તમે આ ફેરફારો વિશે અનુભવ કરી શકો છો. હા, કે આનંદનો ફેરફાર પણ હોય, કોઈ વખત લાગણીનો પણ ફેરફાર હોઈ શકે છે. તમારે જે ફેરફાર લખવા હોય તે લખી શકો છો. આ જાતે કરવાનું રહેશે. આ શું છે? જાતે કરવાનું છે. તમારે જે ફેરફાર વિશે લખવું હોય એ વિશે લખી શકાય છે. હવે આગળ જોઈએ. આપણે ત્રણ ફ્રેન્ડોની જીવનકાળ વિશે આપણે જોયું, એમના ઘરે બધા કેવા ખુશ હતા એ વિશે આપણે બધાએ જોયું, મજા આવી ને. હવે શું છે? મારું કુટુંબ ગઈકાલે, આજે અને આવતીકાલે. હવે આપણે પોતાના કુટુંબ વિશે વાત કરવાની છે કે ગઈકાલે કેવું હતું, આજે કેવું છે ને આવતીકાલે કેવું રહેશે. બધા કુટુંબોમાં કોઈ એક અથવા બીજા અલગ અલગ કારણોને લીધે ફેરફાર આવે છે. તમારા કુટુંબમાં શું ફેરફાર આવ્યો? મારા કુટુંબમાં તો અમારા ઘરે નાની દીદી આવી, એટલે નાની બહેન આવી કે નાનો ભાઈ આવી, એ રીતે ફેરફાર લખીશું. એ રીતે ફેરફાર લખીશું. જ્યારે તમારા દાદા દાદી નાના બાળક હતા, આપણા દાદા દાદી, ત્યારે શું તમારું કુટુંબ આજે હતું એવું જ છે તું, કે નાનું હતું કે મોટું હતું, એ વિશે આપણે લખવાનું. હા ભાઈ, એ વખતે નાના હતા દાદા દાદી, તો એમની જોડે કોણ કોણ રહેતું હતું, એમના ભાઈ ભાભી એટલે એમના ભાઈ, પછી એમની બેન ને બધા, એટલે આપણા ફોઈ કાકા એ બધા રહેતા હતા, આખું મમ્મી પપ્પા આપણે, પછી કુટુંબના બીજા એ બધા વડીલોના નામ લખવાના કે તમારે જે જે રહેતા થઈ. તમે સીતાના કુટુંબ વૃક્ષનું ચિત્ર જે 3માં ભણ્યા, પર્યાવરણ દરમિયાન સીતાના કુટુંબ વિશે જોયું હતું ને વૃક્ષ, તમે પણ તમારું કુટુંબ વૃક્ષ દોરો. અને ચાલો ગયા વર્ષે જેમ નોટબુકમાં કુટુંબ વૃક્ષ દોર્યું હતું એમ દોરીએ. આ આપણે કરવાનું નથી. પછી શું છે? તમારા દાદા દાદી તમારી ઉંમરના હતા ત્યારે કુટુંબમાં કેટલા સભ્યો હતા એ
આ એ કુટુંબ વૃક્ષ તરીકે દોરવાનું છે કે અહીં એમ લખે દાદા દાદી, પછી એમાં એ વખતે પપ્પા મમ્મી કાકા એમના એમના ભાઈ ભાભી એટલે કે એમના મોટા ભાઈ, દાદાના પપ્પા, દાદાની મમ્મી, દાદાના કાકા, દાદાની કાકી, એ બધા મોટા પપ્પા, એ બધું વિશે લખે છે. આપણે પરીક્ષા દરમિયાન એવું પૂછાતું નથી. તમે પણ પોતાના તમારા ભાઈના માતા પિતા અને કુટુંબ વૃક્ષ બનાવો, એટલે મમ્મી પપ્પાનું નામ લખીએ, પછી નીચે કાકા કાકીનું, દાદા દાદી, એ રીતે આપણે કરવાનું નથી. પરીક્ષા દરમિયાન આ ત્રણ સવાલ જવાબ પૂછાતા નથી. હવે તમારા વર્તમાન કુટુંબનું વૃક્ષ, હવે વર્તમાન કુટુંબમાં તો આપણે ચારે હોય અથવા ત્રણ પણ હોય, તો બસ મમ્મી પપ્પાને આપણું ત્રણનું નામ દોરી અને લીટી દોરી દીધી, એમ પણ પરીક્ષા દરમિયાન પૂછાતું નથી. આજે તમારા કુટુંબમાં કયા કયા સભ્ય છે, તમારા દાદા દાદી ક્યાં રહે છે, આ કુટુંબ વૃક્ષમાં તમે ક્યાં છો, એ પણ કંઈ કરવા જેવું નથી. દાદા દાદી જોડે રહેતા હોય ન રહેતા હોય, ચાલો વાત કરીએ તમારા દાદા દાદી ના બાળપણમાં કુટુંબ વૃક્ષ તમારા અત્યારના કુટુંબ વૃક્ષ કરતાં કેવી રીતે જુદું પડે છે. એ વખતે થોડા સભ્યો હતા, અત્યારે વધારે સભ્યો થઈ ગયા, અથવા અત્યારે વધારે હોય અને એ સમય થોડા હોય, અથવા અત્યારે થોડા હોય તે સમય વધારે, એ બધા રીતે કાકા કાકી મોટા પપ્પાની બદલી થઈ ગઈ, ફઈના લગ્ન થઈ ગયા હોય, દીદીના લગ્ન થઈ ગયા હોય, કે નવા ભાઈ નવી ભાભી આવી હોય, એવું બધા અલગ અલગ ફેરફાર થાય. શાળાએ પાછા જઈએ, ચલો હવે પાછા જઈએ શાળામાં ભણવા. આપણે દીપાલી, કિરણ અને સુમીના કુટુંબ વિશે તો જાણી, હવે આપણે સ્કૂલમાં જઈએ. તમે ભણી ગણીને શું બનવા માગો છો? હું તો શું બનીશ, તમારે જે બનવું હોય એ લખવાનું. તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે, જે ભણ્યા હોય તે, અને સૌથી ઓછું કોણ ભણ્યું છે તેનું લખવાનું. દાદા દાદી કે જે કોઈ હોય, મમ્મી કે જેનું નામ લખવું હોય, કાકા, જે પણ લખી શકાય છે. લગ્ન કરવા માટે સરકારે ચોક્કસ ઉંમર નક્કી કરી છે. આ ઉંમર કરતાં લગ્ન પહેલાં લગ્ન કરવામાં આવે તો એને શું કહેવાય, બાળ લગ્ન કહેવાય, અને ગુનો પણ બને. બાળ લગ્ન એટલે તમારી ઉંમરના લગ્ન કરી દે તો એ બાળ લગ્નનો ગુનો લાગુ પડે. છોકરીઓ માટે 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષ નિયત નક્કી કરેલી છે. પછી તમારા પડોશી, ચલો શોધી કાઢી અને લખી, આ પણ તમારે જાતે જ કરવાનું છે. તમારા પડોશીમાં કેવા એવા કોઈ બાળક છે જેમને શાળા છોડવી પડે છે, શા માટે? હા છે ને, મારા મહોલ્લાની બાજુમાં રાજ નામે એક છોકરો છે, તેના પપ્પાનું અવસાન થવાથી ઘરનું ગુજરાન ચલાવવા મજૂરી કરવા જવું પડ્યું. આથી અધ વચ્ચેથી શાળા છોડવી પડી, હવે તકલીફ આવી ગઈ. અથવા તમે જે પણ લખી શકો છો, બીજું કંઈ પણ કારણ લખી શકો છો. અત્યારે તેઓ શું કરે છે, રાજ અત્યારે દરરોજ મજૂરી કરવા જાય છે. તમારે જે લખવું હોય તે લખી શકાય છે. હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા છે, કોના, જેના લગ્ન થયા હોય એ વિશે લખવાનું. વર અને કન્યાની ઉંમર કેટલી હતી, તમારે એક ઉંમર લખવાની. મેં અહીં લખી છે, વરની ઉંમર 28 વર્ષ હતી, જ્યારે કન્યાની 25 વર્ષની હતી. તેઓએ કેવા કપડાં પહેર્યા હતા, કન્યાએ પાનેતર બ્લાઉઝ ચણિયો પહેરેલો હતો અને માથા પર મોડ નાખ્યો હતો. પછી વરે શેરવાની, ચૂડીદાર પાયજામો, મોજડી અને માથા પર સાફો એટલે કે પાઘડી જેવું અત્યારે બાંધીએ છીએ ને બધા, એ બાંધેલ હતું. આ પણ તમારે જાતે અહીં મેં મારી રીતે તો લખ્યા છે. આ પાઠ દરમિયાન જાતેના પ્રશ્નો ખૂબ પૂછાય છે, તો તમારે ખાસ ધ્યાન રાખી અને વ્યવસ્થિત લખવાનું. મેં અહીં મારી રીતે લખ્યા છે જવાબ, તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો. તો આ પાઠ નવ અહીં પૂરો થાય છે. પ્રકરણ 9 અહીં પૂરું થાય છે. હવે પ્રકરણ 9 વિશે માહિતી મળી, બદલાતા કુટુંબ, હવે એનું આપણે શું જોઈશું, હોમવર્ક જોઈએ. તો અગાઉના પિરિયડો દરમિયાન ભણી ગયા હતા આપણે પ્રકરણ 8 સુધી, તો એનું હોમવર્ક તો આપણે પર્યાવરણના ચોપડામાં સરસ અક્ષરે લખે છે. તો નવા પેજે લખીશું પ્રકરણ 9 બદલાતા કુટુંબ. પ્રકરણ 9 બદલાતા કુટુંબ, હવે તેમાં લખીશું. પ્રકરણ 9માં કયા કયા સવાલ જવાબ લખીશું, હું જે ટીક કરું એ જ લખવાના છે. જે જાતે કીધા હોય એ જાતે તમારે લખવાના. પરીક્ષા લક્ષી હશે એ પણ જોડે જોડે હું કહેતી જાઉં છું તમને, તમે ખાસ ધ્યાન રાખજો. આ બધા જવાબ સવાલ જવાબ લખીશું, આ બધા જાતે છે એટલે તમારે પોતાની રીતે પણ લખી શકાય છે કે હા ભાઈ મને આ અમારા કાકા વિશે લખવું છે, કે અમારા કોઈ વિશે લખવું છે, તો પણ લખી શકાય છે. પછી તમારી શાળામાં કોણે પ્રવેશ લીધો એ પણ તમારી રીતે લખવાના છે.
એવું જરૂરી નથી કે મેં જેવા જવાબ લખ્યા હોય તેવા જ લખવાના, તમારે જાતે પણ લખી શકાય છે. આ લખીશું, પછી આ તમારા માતા પિતા મમ્મી અને કાકીની વાતો આપણે લખીશું, આ ચારે મમ્મી જોડે વાતો કરી હતી ને આપણે એ લખીશું, પછી તમારા મિત્રના ત્યાં તમે લગ્નમાં ગયા છો ત્યારે તમે શું કર્યું એ બધું લખીશું, શું ખાધું શું પીધું એ બધું, પછી આ કેવા ફેરફારો છે એ લખીશું, કિરણનો ફેરફાર, સુમીનો શું ફેરફાર થયો, દીપાલીનો, તમારા કુટુંબનો, પછી આ કોષ્ટક દોરીશું, તમારે જે રીતે આ કોષ્ટકમાં જેટલા સભ્યો જેનું નામ જે લખવું હોય લખી શકાય છે. પછી આગળ પાછા શાળે જઈએ એ લખીશું, એના સવાલ જવાબો અહીં પણ તમારે જાતે કરવાનું છે, તમારે તમારા વિશે જ લખવાનું છે, તમારા વિશે જ લખવાનું છે. પછી શોધી અને શોધી કાઢો અને લખો, એના દરેક સવાલ જવાબ અહીં આ પણ જાતે કરવાનું છે. જો તમને આ ના ગમે, જ્યાં જાતે કીધું છે, જે મેં સવાલ મેં જવાબ લખ્યા છે અને તમને ના અનુકૂળ આવે, તો તમે તમારી રીતે સરસ વ્યવસ્થિત રીતે જાતે આજુબાજુવાળાનું નામ કે પડોશીનું નામ કે સગા સંબંધી કે કુટુંબના અન્ય સભ્યનું નામ લખીને પણ જવાબ લખી શકો છો. તો અહીં તમને કુટુંબમાં બદલાતા કુટુંબો વિશે માહિતી મેળવી, આપણે કુટુંબમાં એક જોડે રહીએ છીએ પછી શું કરીશું આગળ જઈને એ બધા વિશે આપણે માહિતી મેળવી, આપણે ભણીને ભણી ગણી શું કરીશું એ વિશે માહિતી મેળવી. તો અહીંયા આપણા બદલાતા કુટુંબો વિશે વાત કરી, એના વિશે માહિતી મેળવી. હવે મળીશું આગળના પિરિયડ દરમિયાન, લેસન કરજો, આવજો વિદ્યાર્થી મિત્રો.